નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ક્ષત્રિયોની માંગ છે કે હવે રૂપાલાના રદ કરવા સિવાય કઈ જ ન ચાલે, એટલે રૂપાલાની ટિકિટને રદ કરવામાં આવે. અને ભારતીય જનતા પાર્ટી અત્યારે આમાં કોઈ પણ ડિસિઝન લઈ નથી શકી રહી. હાલાકી સી આર પાટીલે કીધું છે કે મેં માફી માંગી, તેમને પોતે હાથ જોડીને માફી માંગી. રૂપાલાએ બે વાર માફી માંગી પણ ક્ષત્રિય માનવા તૈયાર નથી. આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા પદ્મિનીબા વાળા જોડાઈ ગયા છે. પદ્મિનીબા, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જય માતાજી. પદ્મિનીબા, શું કહેશો તમે? કારણ કે હવે તો રૂપાલાની સાથે પાટીદાર સમાજ આવી ગયો છે અને પાટીદાર સમાજ પણ આજે એક મીટિંગ કરી રહ્યો છે, આને લઈને આપનું શું કહેવું છે? તો પાટીદાર સમાજ જો રૂપાલાભાઈના સમર્થનમાં આવે છે તો પાટીદાર સમાજ શું કામ? અમારે તો એક વ્યક્તિગત રૂપાલાભાઈએ જે બે પાઠ અમારા ઇતિહાસના છેડછાડા કર્યા છે ને, એને અમારા ઇતિહાસને જ ઓલો કર્યો છે કે ભાઈ કે ઇતિહાસમાં આવી રીતના થયું છે, તો આવો ઇતિહાસ રૂપાલાભાઈ પાસે છે કે? તો રૂપાલાભાઈ એની સાબિતી અમને આપે કે બેટી રોટીનો વ્યવહાર અમે કરેલો હતો. તો આમાં સમાજને શું કામ ધકેલવાની જરૂર છે? કે સમાજે વિચારવાનું છે કે અમે શું કરી રહ્યા છીએ. અને પાટીદાર સમાજના ભાઈઓને હું એ જ કહું છું કે આમાં કોઈ આપણા બે સમાજે સામે આવવાની કોઈ ઓલી નથી, તો પછી એ લોકોનો પ્રશ્ન છે. પણ આમાં સમાજને તો કોઈ શું આમાં ઇન્ટરફેર થવાની જરૂર છે? આ તો વ્યક્તિગત અમે રૂપાલાભાઈનો જ વિરોધ કરીએ છીએ. તમે વ્યક્તિગત રૂપાલાનો વિરોધ કરી રહ્યા છો, પણ રૂપાલા પોતે પાટીદાર સમાજમાંથી આવે છે. હવે આમ જોવા જઈએ તો પાટીદાર સમાજ અગર એક તરફ થઈ જાય તો રૂપાલા રાજકોટની સીટ ઉપર આરામથી જીતી શકે છે ચૂંટણી. તો પાટીદાર સમાજના તો અન્ય ભાઈઓ, જે કોંગ્રેસમાં પણ અત્યારે એક ભાઈ એ જે એને વિડીયો વાયરલ કર્યો છે કે બેન તમારે જોહર કરવાની જરૂર નથી, એ પણ પાટીદાર સમાજના જ ભાઈ છે ને. અને બીજા બધા પાટીદારના સમાજના ભાઈઓ મારા ભાઈ થઈ છે અને મારા ભાઈઓ પણ પાટીદાર સમાજના બહેનો કરેલા છે. અને પાટીદાર સમાજ સાથે અમે ઘર જેવા રિલેશન અમારે રહેલા છે. તો આમાં સમાજ આવે એ મને યોગ્ય નથી લાગતું, કે અમારા ક્ષત્રિય સમાજને પણ સારું નહીં લાગે કે સમાજ સામે આવે. તમે કહી રહ્યા છો સમાજ સામે ના આવવો જોઈએ, પરંતુ જે રીતે અત્યારે, કારણ કે આજે સાંજે રાજકોટમાં જ પાટીદારોની આ મીટિંગ થવાની છે અને સાથે સાથે તમારી જે વાતચીત ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા ક્ષત્રિય નેતાઓ સાથે પણ થઈ, તમને લાગે છે આ વાતનું સોલ્યુશન આવશે? આ વાતનું સોલ્યુશન રૂપાલાભાઈ પાસે જ છે. શરૂઆત એને કરી, અંત પણ એમની પાસે છે. હું એમને થોપતી નથી કે આપને આ કરવું જોઈએ, પણ જો આનું સોલ્યુશન રૂપાલાભાઈ, જો એક નિયમ છે સત્તા કાયમ ઉપર કાયમ રહેવાની નથી, કોઈની સત્તા તો કાયમ રહેવાની નથી. રૂપાલાભાઈ જે ભૂલ કરી ગયા છે એમની સજા જે છે કે ટિકિટ એમની રદ થાય. તો એમને મનથી એમ નથી થતું કે બહેનો ભૂખ્યા રહ્યા છે, આ જોહર ઉપર અમે ઉતરશું. તો એમને જે એવું છે નથી લાગતું મનથી. જો રૂપાલાભાઈ એક સ્ટેજ પાછળ હટી જાય છે તો આખા ક્ષત્રિય સમાજનો દ્રેસ રૂપાલાભાઈ ઉપરથી ઉતરી જશે અને ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈને પણ અમે આવરી લેશું, માન સહિત ભાઈ તરીકે એમને બોલાવશું. તો એટલું પણ રૂપાલાભાઈ એક બહેનો માટે નહીં કરી શકે? તમે બહેન માટે કહી રહ્યા છો, પણ અહીંયા તો રૂપાલાના રાજનીતિક કેરિયરનો સવાલ આવી જાય છે. સાચી વાત છે, એ રૂપાલાભાઈ એ વિચારવાનું હોય ને. રૂપાલાભાઈને હું ખુદ ઘરે જઈ અને મેં પ્રચાર કરેલા છે. મેં ખુદે, હું પણ બીજેપી પાર્ટી સાથે જોડાયેલી છું, મુખ્યા તરસા રહી અને મેં રૂપાલાભાઈના, મારા પાસે છે આપણે જોતા હોય તો પોસ્ટ, કે મેં રૂપાલાભાઈના બહુ, અને મને તો બહુ ઈચ્છા હતી કે રૂપાલાભાઈ જીતે, પણ રૂપાલાભાઈ જે આજે કરીને બપાટ, એ એમને ખુદને વિચારવું જોઈએ કે હું શું બોલી રહ્યો છું, એ રૂપાલાભાઈ ને જોવાનું છે. અચ્છા, પણ ક્ષત્રિય ધર્મ શું કહી રહ્યો? ક્ષત્રિય ધર્મ તો માફી આપવામાં માને છે. જી, અમે માફી જ આપતા આવ્યા છીએ, હર હંમેશા અમે માફી જ આપીએ છીએ, માફી આપી દઈએ, અત્યાર સુધી દીધી છે. એટલે એવું થાય છે કે આ લોકો તો બસ આમ આપણે ગમે ત્યારે આમ વન મેન ઓલો પાવર કરી લેવાનો, પછી માફી દઈ દેવાનું. એટલે માફી દઈ દે એટલે અમારે અવારનવાર આવા બનાવો બનતા જાય છે અને કોઈ આમ ધ્યાનમાં નથી લેતું. અવારનવાર અમારી ઉપર આવા પછી થતું જાય છે. બીજી વાર અમારા સમાજની કોઈ પણ બહેનું દીકરીઓના કોઈ પણ આવું ન બોલે. દીકરીયું બહેનું એ આપણા સમાજનું ઘરેણું છે, કોઈ પણ સમાજ. આજ હું આપને પણ કહું, આપ પણ એક સમાજનું કે આપના પરિવારનું એક ઘરેણું કહેવાય. આપની ઉપર પણ જો આપના સ્વમાન ઉપર આવે તો આપ પણ સ્વીકારી ન જ શકો અને સ્વીકારવું પણ ન જોઈએ. તો આખા હિન્દુસ્તાનના બહેનોને એક એવો દાખલો બેસાડવામાં આવે
કે કોઈ પણ આજે સ્વતંત્રતાથી કોઈ પણ લેડી લડી શકે, રહી શકે અને વ્હાઈટ કોલર સાથે ચાલી શકે, કે બીજી વાર આવી બફાટ જ ન થાય એટલે એને સજા મળી જાય, તો બીજો કોઈ આવો કોઈ દિવસ ઇસ્યુ જ ઉભો ન થાય. અચ્છા પદ્મિની બા, ગઈકાલે જે મીટિંગ થઈ ગોતાની અંદર, હવે એ ગોતાની મીટિંગમાં રાજનીતિના પણ માણસો હતા, ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ પણ હતા, સમાજના અગ્રણીઓ પણ હતા. એ મીટિંગમાં એક વાત ઉપર આખો મામલો અટક્યો કે રૂપાલાને હટાવવા પડશે, એમની ટિકિટને રદ કરવામાં આવે. તમને લાગે છે ભારતીય જનતા પાર્ટી આ વાત માનશે? કારણ કે રૂપાલાનું કદ ઘણું મોટું છે, કેન્દ્રીય મંત્રી છે તેઓ. એટલે કદ ઘણું મોટું હોય તો આવી બફાટ કરવાનું, તો એમનું કદ કઈ લેવલે મોટું છે? પૈસા લેવલે મોટું છે? કઈ રીતે? એટલે ગમે એ રીતે મોટું હોય એને છૂટ છે? આવી આવો નિયમ છે કે ગમે ત્યારે ગમે એના ઇતિહાસને છંછેડા કરવા? તો આવાને ટિકિટ નહી. હું એમ પૂછું છું સરકારશ્રીને કે આ વ્યક્તિ લાયક છે? આ ટિકિટ ને લાયક છે? એ સરકારે જોવાનું છે. કેમ કે અત્યારે અમે, અમારી ખાલી ગુજરાતની લડાઈ નથી, હવે તો રાજસ્થાન સુધી પણ આ વસ્તુ પહોંચી ગઈ છે અને અન્ય સમાજ પણ અમારા આવ્યા છે અમારા સભામાં. અને જૂનાગઢના જે અખાડામાં જે સાધુ સંતો, એ પણ અમારા સમર્થનમાં આવેલા છે. જી અચ્છા, સાધુ સંતો સમર્થનમાં આવ્યા, પણ ક્યાંક એવું લાગ્યું તમને કે આ આખા મામલાની અંદર જે રાજકારણ છે, સમાજકરણ પર હાવી થઈ રહ્યું છે? કારણ કે ધીરાજસિંહ વાળો મામલો પણ આપણે જોયો. જી, એ તો અલગ વાત છે, એ તો બધું થઈ ચુક્યું, પણ ક્યાંક ને ક્યાંક ભલે જે હોય તે, પણ હવે અમાર આ સમાજમાં સમાજ મેટરની સમાજ છે ને, એમાં રાજકારણ લઈ આવવાની જરૂર નથી. અને હવે વસ્તુ એવી થઈ છે, જ્યાં પાટીદાર સમાજનું તો આપ બોલો છો, પણ શું કામ હવે આમાં જે એવા તત્વો હશે કે જેને આ બધું કરાવવું છે એ આમાં રાજકારણ લઈ આવશે. તો મારી નમ્ર વિનંતી પટેલ પાટીદાર ભાઈઓને કે ભાઈ આપણે શાંતિમય રાખી અને સમાજ સમાજને અથડાવવાની કોઈ જરૂર નથી. આ એક વ્યક્તિગત અમારે રૂપાલા ભાઈની જ અમારી લડાઈ છે. અચ્છા, તમે કહી રહ્યા છો કે આ વ્યક્તિગત લડાઈ છે, આમાં સમાજે ન આવવું જોઈએ, પરંતુ કારણ કે સૌરાષ્ટ્રે તો જોયું છે, સૌરાષ્ટ્રે તો ધીંગાણા પણ જોયા છે, જ્યારે ક્ષત્રિયો અને પાટીદારો વચ્ચેની અંદરની લડાઈ પણ થતી હતી, એ પણ સૌરાષ્ટ્રે જોયું છે. તો આપને લાગી રહ્યું છે કે આ લડાઈ કંઈક અલગ દિશા તરફ જઈ રહી છે? હવે એ તો બધાને વિચારવાનું છે, જોવાનું છે, શું કામ અલગ દિશા તરફ થઈ રહી છે? તો શું પાટીદાર સમાજને અમારા ક્ષત્રિય સમાજનો વિરોધ છે? પાટીદાર સમાજને અમારા ક્ષત્રિય સમાજનો કઈ વિરોધ છે? અમને તો પાટીદાર સમાજનો કોઈ જાતનો વિરોધ નથી. અમારા સમાજને અમે તો એને એક આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જે કેટલું કરી ગયા છે અમને તો માન છે. તો આમાં તો હવે પાટીદાર સમાજે વિચારવાનું. અચ્છા, આપ કહી રહ્યા છો પાટીદાર સમાજે આમાં વિચારવાનું, અને ક્યાંય કોઈ એવું સોલ્યુશન ખરું કે જેની અંદર ક્ષત્રિય સમાજ માનશે કે રૂપાલા ચૂંટણી લડે, કે પ્રધાનમંત્રી આવે, કે કોકની સાથે વાતચીત થાય, કોઈ બીજેપીના એવા નેતા આની અંદર વચ્ચે આવે, તો પણ ક્ષત્રિય સમાજની માંગ એની એ જ રહેશે કે ક્ષત્રિય સમાજ માની જશે? ક્ષત્રિય સમાજની માંગ આ એક ને એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય, ગમે એ થઈ જાય. એ મારું કઈ એકનું કહેવાનું નથી, અત્યારે આપ જોઈ જ રહ્યા છો કે આ બધે ઓલું થયું છે. અને હું તો રૂપાલાભાઈનું ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહી હતી એમ. અને પાટીદાર સમાજમાં આંદોલનમાં ક્યાં અમારો સમાજ, રાજપૂત સમાજ આવે છે સામે? તો એ સમાજે શું કામ આવવું જોઈએ? અને અનામત તો રાજપૂત સમાજમાં પણ નથી ને, અનામત રાજપૂત સમાજમાં પણ નથી. તો એ અમે એ બધું અહીંયા લઈ આવવાની જરૂરત જ નથી. આમાં ક્યાંક નું ક્યાંક કઈક ને કઈક સૌ પોતપોતાનો લાભ લેશે, કઈક ને કઈક. એટલે આમાં વિચારવા જેવું છે કે વ્યક્તિગત જે અમારી માંગ છે રૂપાલાભાઈ, બસ એ જ. અને રૂપાલાભાઈ ની શરૂઆત છે ને અંત પણ રૂપાલાભાઈ ના હાથમાં જ છે. હવે પછીની શું રણનીતિ છે તમારા લોકોની? જી, હવે પછીની રણનીતિ અમારે બહુ મોટા પાયે મહાસલામ સંમેલન થશે, મહારેલી યોજાશે. 12,600 ગામડા આપનું આજે અન્ન જળ ત્યાગ નો, તમે જે અત્યારે ઉપવાસ ઉપર બેઠેલા છો અન્ન ત્યાગ માં, એ ક્યાં સુધી ચાલશે? એ રૂપાલાભાઈ ની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ચાલશે. અને કદાચ આ તો બધા એવું વિચારતા હશે કે શું પદ્મિની બા હકીકતમાં જોહર કરશે,
તો આપ લખી લ્યો ત્યારે બુકમાં કે પદ્મિની બા ક્ષત્રિય સમાજને ન્યાય નહીં મળે, તો મેં મારા સમાજને પણ કહી દીધું છે કે હું હકીકતમાં હું સમાજ માટે મારો જીવ આપી દઈશ. આ સમાજની મેટર છે. અને રૂપાલાભાઈ આપણા ઇતિહાસ સાથે છેડછાડ કર્યા છે કે આજે ની અમે સ્વીકારીએ અને કાલે પણ નહીં સ્વીકારીએ, એ 500 ની 5000 ની 5 લાખ વખત પણ માફી માગે તો માફી તો નથી જ, માફ તો નહીં જ થાય, એની સજા છે કે એ ટિકિટ રદ થાય એવી. અચ્છા, પહેલી વાર એવું જોવા મળ્યું પદ્મિની વા કે ક્ષત્રિય મહિલાઓ આ વખતે મેદાનમાં આવી છે, અને ક્ષત્રિય મહિલાઓને તમે શું કહેશો? કારણ કે જે પ્રોટેસ્ટ થઈ રહ્યો છે, જે વિરોધ થઈ રહ્યો છે, એમાં વધારે મહિલાઓ કેસરિયા કરવાની વાત કરી રહી છે કે એ લોકો સૌથી વધારે મેદાનમાં છે આ વખતે. મહિલાઓ એટલા માટે મેદાનમાં આવી રહ્યા છે કે મહિલાઓની જ ટિપ્પણી થઈને, રૂપાલાભાઈ એ મહિલાઓની ટિપ્પણી કરીને, તો અમારે થી સહન ન થાય. અમે ક્ષત્રિયાણીઓ છીએ, અમારા લોહીમાં એ આવે જ નહીં કે અમારા, અને આપ પણ છો તો આપ પણ પોતાનું માન ન જાળવો, જાળવો જ ને આપ. અમે ભલે દરબાર રહ્યા પણ અમે સર્વજ્ઞાતિને લઈને ચાલીએ છીએ, ને અમને આપ લોકો આપના જે અન્ય સમાજના બહેનો દીકરીઓ છે એના માટે પણ અમને માન છે, અને અન્ય સમાજની બહેનો દીકરીઓ માટે જો આ થાય ને તો એના માટે હું આ જ ડિસિઝન લઉં અને આ જ કરું. મારા માટે આખા હિન્દુત્વની દીકરીઓ એક સમાન છે. કોઈ હિન્દુત્વની દીકરી ઉપર ટિપ્પણી કરે અને એ મને જે સહન ન થાય અને બીજી વાર ન કરે ને, એના માટે જ આ રૂપાલાભાઈ ની સજા છે. બિલકુલ પદ્મિની બા, આપ અમારી સાથે જોડાયા અને આગળ પણ આપની સાથે ચર્ચા કરતા રહીશું, કારણ કે હવે પાટીદારો પણ મેદાનમાં આવ્યા છે અને જોવાનું રહેશે કે રૂપાલાને ભારતીય જનતા પાર્ટી બદલે છે કે નથી બદલતી. તો આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તો આ હતા પદ્મિની બા વાળા, જેમનું કહેવું છે કે રૂપાલાને બદલવા જ પડશે અને જે આખું સોલ્યુશન જે છે એ રૂપાલાના હાથમાં જ છે, કારણ કે શરૂઆત એમને કરી છે તો અંત પણ તેમને જ કરવો પડશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.